તારે નો પ્રેમ નથી સ્વીકારવો, તારે ને સજા પણ નથી આપવી, તો ઈચ્છા તારે કરવું છે શું? સર હું શું કરવા માંગુ છું ને એની મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આપણે ધારતા હતા ને એ વ્યક્તિ એટલી ખરાબ નથી. અને માન્યો કે મને પાર્ટી માંથી કિડનેપ કરીને લઈ જવાની એની રીત ખોટી હતી, પણ એના ઇન્ટેન્શન ખોટા ન હતા. અને મેં પહેલા પણ કહ્યું, એણે મને ખોટી રીતે ટચ સુધા નથી કરી. તો પછી તને એમ પાર્ટી માંથી જબરજસ્તી કેમ લઈ ગયો? એના પ્રેમનું કન્ફેશન હું શાંતિથી સાંભળું અને સમજું એ માટે મને લઈ ગયો હતો. ઇચ્છા તું કઈ પણ કે, પણ આ કામ છે ને ખોટું જ કહેવાય. તારે એક તરફીના ગાંડા પ્રેમ આવીને એને આવું કર્યું છે, અને તું એના વિરુદ્ધ કમ્પ્લેન ન કરીને એને પ્રોત્સાહન આપવા માંગે છે? ના સર, એવું કઈ નથી. ઈચ્છા ગુનો એ ગુનો હોય છે, અને એને સજા તો મળવી જ જોઈએ. અરે આજે તારી સાથે એવું કર્યું છે, કાલે ઉઠીને કોઈ બીજી છોકરી સાથે આવું કરશે તો તું શું કરીશ? ના સર, જ્યાં સુધી હું એને સમજુ છું ને એ આવું નહીં કરે. સર એનો ફોન છે. એક મિનિટ, તું આ ફોન કોલને છે ને લાંબો ચલાવ. હું મારા મિત્રને કહીને તારો ફોન રેકોર્ડ કરાવું છું અને પેલાનું લોકેશન ટ્રેસ કરાવું. હવે તો એને એડ્રેસ ટચ કરાવ. ના સર, મારે એવું કંઈ નથી કરવું, અને પ્લીઝ મને મારી રીતે હેન્ડલ કરવા દો સર, પ્લીઝ એક મિનિટ. હેલો, ગુડ મોર્નિંગ. આજે તારો અવાજ ઘણો સ્વસ્થ લાગે છે. મારા લીધે તને આ બે દિવસ બહુ તકલીફ પડી હશે નહીં? તારા ઘરવાળાએ તને સતત સવાલો કર્યા હશે, ઇન્સ્પેક્ટર ઘરે આવ્યા હશે, તારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હશે. મારા લીધે તને બહુ સ્ટ્રેસ પડ્યો હશે, અને એના માટે આઈ એમ સોરી. પણ પ્લીઝ તું તારી તબિયતનું ધ્યાન રાખજે, અને મારા લીધે તને કોઈ તકલીફ ના પડે એનું હું ધ્યાન રાખીશ. તે ફોન શું કામ કર્યો? મારા વિશે તારા ઓપિનિયન જાણવા. મને મળ્યા પછી મારા વિશે તારા વિચારો શું છે એ જાણવા માટે. ઓકે, હું શું કહું છું, આપણે મળીને વાત કરીએ. વોટ? આર યુ શ્યોર? તું મને મળવા માંગે છે? હા, બોલ ક્યાં અને ક્યારે મળીશું. અહીં કેફેમાં આવીશ તું? કેફે પર તો નહીં, ત્યાં તો તારો પેલો બોડીગાર્ડ બોસ તારી સાથે જ હશે ને, એટલે ત્યાં આવવાનો તો સવાલ જ ઊભો નથી થતો. એક કામ કરીએ, સાંજે 5 વાગે મળીએ. ઓકે, પણ ક્યાં મળીશું? એ હું તને મેસેજ કરીને જણાવું. ઠીક છે, હું રાહ જોઈશ. થેન્ક યુ સો મચ ઈચ્છા. તારા માટે આ કદાચ બહુ નાની વાત હશે, પણ તું મને મળવા માંગે છે, મારી સાથે વાત કરવા માંગે છે, એ મારા માટે બહુ મોટું અચીવમેન્ટ છે. ટ્રસ્ટ મી ઈચ્છા, જેમ જેમ તું મને મળીશ ને એમ એમ તું મને સમજવા લાગીશ, અને મને તને ખ્યાલ આવશે કે આપણે બંને ખરેખર એકબીજા માટે મેડ ફોર ઈચ અધર છીએ. થેન્ક યુ સો મચ ઈચ્છા. ઈચ્છા, મને આ માણસ છે ને સાચીમાં ગાંડો લાગે છે. આ બધી છે ને છોકરીને પટાવવાની ટ્રિક્સ હોય છે. પહેલી મીટિંગમાં તો છે ને તમારી સાથે ડહી વાતો કરે, તમને ટચ સુધા નહીં કરે, એટલે તમને એવું લાગશે કે વાવ કેટલો ડિસન્ટ માણસ છે. પણ ઈચ્છા, આ દુનિયામાં લોકો જેવા દેખાતા હોય છે ને એવા હોતા નથી. સર હું પણ એ જ કહેવા માંગુ છું, બની શકે કે એના બિહેવિયરથી ખરાબ હોય, પણ એ રિયલ લાઈફમાં એ વ્યક્તિ ખરાબ ન હોય. અને સર, હું એને મારી સાથે એવું કંઈ પણ નહીં કરવા દઉં જેનાથી મારી લાઈફ બગડે, પણ હું એને અરેસ્ટ કરાવીને એની લાઈફ બગાડવા નથી માગતી. અને સર, બની શકે ને કે એ કોઈ સારી ફેમિલીમાંથી હોય, તો એની સાથે એના મા બાપની જિંદગી પણ બરબાદ થતા બચાવી શકીશ. વાહ, વાહ, શું થોટ છે. ઈચ્છા, તારું નામ ઈચ્છા નહીં, અનોખી હોવું જોઈએ. ઈચ્છા, જે માણસને સજા આપવાની હોય ને એને સમજ આપવાની સમજ અને હિંમત બહુ જ ઓછા લોકોમાં હોય છે. આઈ જસ્ટ હોપ કે તું તારા મિશનમાં સક્સેસ થઈ જાય. બસ
મારે અભિમન્યુને ફોન કરવો પડશે. હા મિસ્ટર અભિમન્યુ, તમારા ના પાડવા છતાં વ્હીકલ લઈને નીકળી ગઈ ને? હા એ નીકળી ગઈ, પણ તમને કઈ રીતે ખબર? કારણ કે મિસ્ટર પાઠક, હું તમારા ઘરની બહાર ઉભો છું. ક્યાં છો? અને ડોન્ટ વરી, કોઈને કઈ નહીં થવા દઉં, એની પાછળ જઈ રહ્યો છું. હા હા અભિમન્યુ, તમારો ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, હાજી, નો વરી. ઈચ્છા તું ભલે મને ના પાડ, પણ હું તારા જીવને આમ જોખમમાં નહીં મૂકવા. હવે બહુ થયું, હવે હું માત્ર 5 કાઉન્ટ કરીશ. જો ત્યાં સુધીમાં તું નહીં આવીને, તો હું સમજી જઈશ કે તને મારા પ્રત્યે કોઈ જ લગાવ નથી. મારે તને અરેસ્ટ કરાવવો હોત ને, તો મેં તને ક્યારનો કરાવી દીધો હોત? એટલું તો તને સમજાવવું જોઈએ. મારો પૂછવાનો મતલબ એમ હતો કે તું સાચે જ એકલી આવી છે ને? મને અહીંયા મળવા બોલાવવા પાછળ તારું કોઈ પ્લાનિંગ તો નથી ને? અરે હું સાચે જ એકલી આવી છું, મારી સાથે કોઈ નથી. તું એકલી જ આવી હોય, પણ બની શકે કે કોઈ તારો પીછો કરતા કરતા તારી પાછળ આવ્યો હોય. તો મને તને અરેસ્ટ કરાવવામાં કોઈ રસ નથી. અને રહી વાત ફોલો કરવાની, તો મને કોઈ શું કામ ફોલો કરે? મારી સાથે કોઈ નથી, તને મારી પર વિશ્વાસ નથી? ઈચ્છા, મને તારા પર તો વિશ્વાસ છે, પણ તારા પેલા ઓવર સ્માર્ટ બોસ પર નથી. અને હવે જો એમને એવું કઈ પણ કર્યું, તો એ ભૂલ એમને બહુ ભારે પડશે. કારણ કે અત્યાર સુધી તો મેં માત્ર ધમકી જ આપી છે, પણ આજે હું ખરેખર એને કાયમ માટે તારાથી અને આ દુનિયાથી દૂર કરી દઈશ. બસ એક વાર આ મારી સામે આવી જાય, એનો ફોટો ક્લિક કરીને પછી પોલીસ કમ્પ્લેન કરું છું. આપણે વાત કરવાની શરૂઆત કરીએ એ પહેલા હું એક વખત ચેક કરતો આવું કે કોઈ તારી પાછળ પાછળ અહીંયા સુધી આવ્યું તો નથી ને? માય ગોડ, સર અહીં શું કામ આવ્યા? પેલો એને જોઈ લેશે તો પ્રોબ્લેમ થશે. નો બોડીગાર્ડ બોસ અહીંયા એની સાથે આવ્યો છે, અને છતાં ઈચ્છા મને એમ કહે છે કે એની સાથે કોઈ નથી આવ્યું. આજે તો એનો આ બોસને પાઠ ભણાવવો જ પડશે. પહેલા ઈચ્છા સાથે જઈને વાત કરું કે આ બધું એને શું માંડ્યું છે. ક્યાં જતો રહ્યો? હમણાં તો અહીંયા હતો, એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો? આ બંને જણા ભેગા થઈને મારી સાથે રમત તો નથી રમી રહ્યા ને? ક્યાં ક્યાં ઈચ્છા એના બોસ સાથે ગાડીમાં બેસીને જતી તો નથી રહી? ના ના ના, નોટ પોસિબલ. હું તો અહીંયા ગેટ પાસે જ છું, ઈચ્છા બહાર નથી નીકળી, તો ક્યાં ગઈ હશે? બની શકે કે વોશરૂમમાં હોય, અંદર કોઈને પૂછો. એક્સક્યુઝ મી, અહીંયા પેલા મેડમ બેઠા હતા, ક્યાં ગયા? એ હમણાં જ પાછળના રસ્તેથી બહાર ગયા. વોટ?